અને હવે વાત કરીએ જગતના તાત કહેવાતા ખેડૂતની। એક ખેડૂત એટલે જેના કપાળ પર મજબૂરી અને આંખોમાં વિવશતા દેખાય છે, ચહેરાની કરચલીઓ પર ક્યારેય ખતમ ન થતા આખી જિંદગીના સંઘર્ષની ગાથા હોય છે। એ ચૂંટણી પહેલા રાજનીતિનો ફૂટબોલ બની જાય છે, એ દરરોજ એક ડરના ઓથાર નીચે જીવતો હોય છે કે હવે શું થશે। તેને વળતર અને વીમા માટે ચક્કર કાપતા રહેવા પડે છે, તેને ડર છે કે સરકારોને તેમના વચન યાદ અપાવતા રહેવાનો અને પછી એ જ સરકારોની હાથે ઉપેક્ષિત થવાનો, નેતાઓના વાયદા સાંભળીને ફરી ઊંઘતી સરકારોને જોવાનો, પાણી અને અનાજ વગર મરવાનો। સવાલ એ થાય કે શા માટે કંઈ બદલાતું નથી, ખેડૂતોનું પેટ નથી ભરી શકતા, એમની જોડી શું ભરવાના। અનેક વચનો આપવામાં આવે છે, બજેટ સમયે ખેડૂતોને યાદ કરવામાં આવે છે, પરંતુ ત્યારબાદ એ જ ખેડૂત ભૂલાઈ જતો હોય છે। આજે અલગ અલગ બે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। આ બંને દ્રશ્યો છે એક પાટણના અને એક વિરમ ગામના। પાટણ જિલ્લાના ખેડૂતોએ રવિ સિઝનમાં મોટો ખર્ચ કરીને રાયડાનું વાવેતર કર્યું હતું, પરંતુ વાતાવરણના પલટા સામે તેમણે પાકનું રક્ષણ કર્યું અને હવે જ્યારે સારા ભાવની આશા હતી રાયડાના ઢગલા પાટણ માર્કેટયાર્ડમાં તેમણે ખડકી દીધા, પણ જાહેર હરાજીમાં રાયડાના 20 કિલોનો ભાવ માત્ર 800 થી 850નો બોલાતા તેમને નિરાશા જન્મી છે। ગઈ વખતે આ ભાવ 1300 થી 1500નો હતો અને આ વખતે તે લગભગ અડધો થઈ જતા તેમના માથે મહેનત પડી ગઈ છે। ખેડ ખાતર બિયારણનો મોટો ખર્ચો કરીને તેમણે પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ હવે પાકના પોષણક્ષમ ભાવ ન મળતા તેમની હાલત કફોડી બની ગઈ છે। અને બીજા દ્રશ્યો વિરમ ગામના છે, જ્યાં એપીએમસીમાં ખેડૂત સંઘર્ષ સમિતિના ખેડૂતોએ રેલી કાઢી હતી, માર્કેટયાર્ડથી સેવા સદન સુધી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું અને રજૂઆત કરી, કારણ કે કપાસનો યોગ્ય ભાવ નથી મળી રહ્યો। આ ઉપરાંત તોલ માપમાં પણ ખેડૂતનું શોષણ થતું હોવાનો તેમણે આરોપ લગાવ્યો છે। અને દાયકાઓ વીતતા જાય છે, સરકારો બદલાતી જાય છે, પરંતુ નથી બદલાતી તો ખેડૂતોની સ્થિતિ। ખેડૂત હંમેશા એ જ દ્રશ્યો સામે સાથે સામે આવે છે જે માથે કપાળે હાથ મૂકેલો હોય છે અને એ જ સવાલો હંમેશા જનતા રહે છે, પરંતુ તેનો કોઈ ઉકેલ નથી આવતો। આપણે સાથે બનાસકાંઠાથી એક ખેડૂત જોડાઈ ગયા છે, અરવિંદજી ઠાકોર, એમની સાથે આપણે વાત કરીશું। અરવિંદજી, રાયડાનું વાવેતર કર્યું હતું, તેમને એવું હતું ખેડૂતોને કે સારો એવો ભાવ મળશે, પરંતુ ભાવ નથી મળ્યો। વારંવાર આપણે જોઈએ છીએ કે ખેડૂતો એક કે અન્ય માંગને લઈને નિરાશ થતા રહે છે, ક્યારેક એ વીજળીની માંગ હોય, ક્યારેક પાણીની માંગ હોય, ક્યારેક નુકસાનીના વળતરની માંગ હોય, ક્યારેક વીમાની માંગ હોય। એવો દાવો કરવામાં આવ્યો હતો કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી થઈ જશે, પરંતુ એ તો ક્યાંય નજીક પણ નથી લાગી રહી। આવું શા માટે થઈ રહ્યું છે? બેનામાં ઘણા સમયથી ખેડૂતોની રજૂઆતો છે, ગયા સાલ કરતા પણ રાયડાનો ભાવ બહુ ઓછો છે। ગઈ સાલ 1300 રૂપિયા ભાવ હતો, પરંતુ આ સાલ 900 રૂપિયા ભાવ સ્ટાર્ટ થાય છે। ખેડૂતોને વીજળીની પ્રોબ્લેમો છે અને જ્યાં રાયડાઓ પોતે વાવતા હોય છે, બિયારણ લાવતા હોય છે, ત્યાં બહુ મોટા બિયારણ પણ આવતા હોય છે અને વારે ઘડી ખેડૂતો ઉપર જ અત્યાચાર થાય છે, એવું પણ જોવા મળી રહ્યું છે। ખેડૂતોની એક જ આશા હોય છે કે ખેડૂત જાય તો કોની જોડે જાય, ભાવ માટે જાય તો સરકાર જોડે જાય, સરકાર તેમનું કોઈ સાંભળતું નથી અને ચૂંટણી પહેલા બહુ વાયદાઓ આપતા હોય છે, તો હવે કરવાનું શું? એ જવાબદારી સરકારની બનતી હોય છે, એમને ભાવ સારા આપવા એ સરકારની જવાબદારી હોય છે, પરંતુ સરકાર છટકી રહી છે ખેડૂતોની જવાબદારી ઉપરથી। હાલ બિયારણો મોઘા છે, ખાતરો મોઘા છે, અનેક વસ્તુ મોંઘવારી થઈ ગઈ છે। ખેડૂતને ફક્ત એક જ આશા હોય છે અને આશા છે ફક્ત અને ફક્ત પોતાના પાક પર, અને પાક જ્યારે નિષ્ફળ જાય છે ત્યારે ખેડૂત પોતાના માથા ઉપર હાથ રાખી અને પોતે નિરાશ થઈ જાય છે। પોતાના બાળકોનું ભવિષ્ય પણ ખેડૂતને ખેતી સાથે જળવાયેલું હોય છે, પોતાના પરિવારનો સ્વખર્ચો છે એ પણ ખેડૂતને પોતાના પરિવારને ખેતી સાથે જળવાયેલું હોય છે, અને જ્યારે ખેડૂતને ખેતીના ભાવ નથી મળતા ત્યારે ખેડૂત બેચારો બાપડો લાચાર બની અને કોની સામે હાથ લંબાવે? જી અરવિંદજી, પરંતુ બજેટ વખતે તો ઘણી બધી વાતો કરવામાં આવે છે કે ખેડૂતો માટે આ યોજના લાવવામાં આવી છે, ખેડૂતે વધુને વધુ આર્થિક રીતે સારો એવો ફાયદો થાય તે માટે આ યોજના લાવવામાં આવી છે અને કરોડોનું તેમાં ફંડિંગ પણ કરવામાં આવે છે। શું વાસ્તવમાં એવું થાય છે કરી કે ખેડૂતો સુધી આ યોજનાઓ પહોંચતી જ નથી કે પછી માત્ર પેપર પર જ રહી જાય છે? આમાં ખેડૂતો સુધી વાત તો ફક્ત અને ફક્ત મીડિયા દ્વારા એ લોકો પહોંચાડતા હોય છે, બજેટમાં પહોંચાડતા હોય છે, પરંતુ આમાં કહેવાય ને મોટા માથાવાળા લોકો ખેડૂતોને ફક્ત મોટા વાયદાઓ આપે છે। હાલ જ વરસાદ આવ્યો, તમને પણ ખબર છે, થોડાક 10-1 દિવસ પહેલા ખેડૂતોને અનેક પ્રકારના નુકસાનો બનાસકાંઠા જિલ્લાની અંદર આવે છે, એરંડા હોય, રાયડા હોય, વરિયાળી હોય, પરંતુ આજ સુધી સરકારના પેટમાંથી પાણી નથી હલ્યું કે ખેડૂતોને જે નુકસાન આવ્યા છે તે તેમની ભરપાઈ કરવામાં આવે, પરંતુ આ સરકાર ખેડૂતોને ભરપાઈ કરવાની જગ્યાએ એમને કોઈ પણ જગ્યાએ આંદોલન ના કરે પોતાના ભાવ માટે, તેનાથી એ લોકો
એડવાન્સમાં જે વાયદાઓ કરતા હોય છે, જે ઇલેક્શન વખતે વાયદાઓ કરેલા, ભાવ આપવાના, પછી બજેટની અંદર ભાવ આપવાના વાયદાઓ કરેલા, આજ સુધી ફક્ત ને ફક્ત કાગળ પર વાયદાઓ રહ્યા છે. અને એવું લાગી રહ્યું છે આ સરકાર ખેડૂતોને ફક્ત ને ફક્ત વાયદાઓ કરે છે, ફક્ત પોકળ વાયદાઓ કરે છે એવું પણ કહેવામાં આવે છે. અને ખેડૂતોને ફક્ત પેકેજ આપી અને એમને રાજી કરે છે, રાજી કર્યા પછી એમને કશું આપવામાં આવતું નથી, ખાલી પેકેજ એટલે ફક્ત કાગળ ઉપર રાજી કરે છે, પરંતુ એમને સુધીમાં એક પણ જગ્યાએ એમને ફંડ ક્યારેય મળતું નથી. નુકસાનની વાત આવે ત્યારે ખેડૂતોને આંદોલન ના કરવા પડે એની જગ્યાએ સરકારે ખુદે પોતે તપાસ કરી, સર્વે કરાવીને ખેડૂતોને જે નુકસાન વરસાદમાં થાય છે દરેક જગ્યાએ એમને નુકસાનનું વળતર આપી દેવું જોઈએ, પરંતુ આપતા નથી. એની સાથે ખેડૂતોને હેરાનગતિ કરવામાં આવે છે દરેક જગ્યાએ. પાકના વીમા લીધેલા એમાં પણ એમને હેરાનગતિ કરવામાં આવે છે. કયા ખેડૂતને આ સુધી એમને નુકસાનનું વળતર આપ્યું તો બતાવે સરકારે. બિલકુલ બિલકુલ અરવિંદજી, આપ જોડાયેલા રહેશો એટલે ઘણા બધા સવાલ પણ છે. 2004માં સ્વામીનાથન આયોગ નો રિપોર્ટ જે હતો, કમિટીની રચના કરવામાં આવી હતી અને 2006માં બે વર્ષ બાદ તેનો રિપોર્ટ પણ સામે આવ્યો હતો. ઘણા બધા સૂચન કરવામાં આવ્યા હતા, પરંતુ તેમાંથી કેટલા સૂચનોનું પાલન કરવામાં આવ્યું છે તે સૌથી મોટો સવાલ છે. આપણી સાથે કેટલાક ખેડૂતો પણ જોડાયેલા છે. આ ખેડૂતો શું કહી રહ્યા છે તે સાંભળીએ. રાયડાનો ભાવ 836 મારા રાયડાનો આવ્યો છે, જે મને માંડે પોસાતું નથી. અને આ મોંઘવારીમાં પેટ્રોલ અને ડીઝલ ખાતરના ડબલ ભાવ થઈ ગયા છે. અને ગઈ સાલ 1350માં હરાજીમાં વેચાતો હતો, આ સાલ 836 છે. ગઈ સાલ 1400 થી 1500ના ભાવ હતા, કમસે કમ 1300 રૂપિયા તો ખેડૂતને મળતા જ હતા. એ આશા એ રાયડો વાયો, DAP ના 1250, યુરિયાના 280, બીજા વેપારીના ટેક્સ લાગે એ અલગ, એમાં ગુજરાત ટેક્સ લાગે એ અલગ, એટલે શું મરવાનો ખેડૂતનો જ વારો છે. હાલમાં રાયડાની આવક 3500 બોરીની આવક દર દિવસે છે અને એના ભાવ 850 થી 1000ના ભાવ છે, જે ગઈ સાલ કરતાં 50 રૂપિયા જેવું નીચા ભાવો હાલ ચાલે છે. પણ રાયડો અત્યારે ભેજવાળો આવે છે. અને અરવિંદજી ઠાકોર આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે ચર્ચામાં ફરી આગળ વધીએ આપણે. અરવિંદજી, સ્વામીનાથન આયોગની જ્યારે પણ ખેડૂતોની વાત થાય છે ત્યારે સ્વામીનાથન આયોગના રિપોર્ટની વાત થાય છે, તેની ભલામણોની વાત થાય છે. આજે પણ પરિસ્થિતિ એ છે કે આવક બમણી કરવાની વાતો હતી, પરંતુ ઝારખંડ જેવા ઘણા રાજ્યો છે કે જ્યાં બમણી થવાની જગ્યાએ જે હતી એના કરતાં પણ ઘટી ગઈ છે. તો જે સૂચન કરવામાં આવ્યા હતા એમાંથી કેટલા સૂચનોનું વાસ્તવમાં પાલન થયું છે? જી મેડમ, અમને તો એક પણ સૂચનનું પાલન થયું દેખાયું નથી. અને કોઈ પણ પાલન સૂચનનું જે આપે છે સરકાર, એ ફક્ત ને ફક્ત ઇલેક્શન વખતે ખાલી ખેડૂતના વોટ લેવા માટે આપે છે, પોતાની સરકાર બનાવવા માટે આપે છે. અને ખેડૂત પોતાને જ્યારે ભાવની વાત આવે છે ને ત્યારે ભાવ લેવા માટે ફક્ત સરકારને રજૂઆત કરી શકે છે. અને ખેડૂતની એટલી પણ એની કેપેસિટી નથી હોતી તે રોડ રસ્તા ઉપર રોકી આંદોલન કરીને પોતાના ભાવ મેળવી શકે. જો ખેડૂતો રોડ રસ્તાને આંદોલન કરવા જાય પોતાના ભાવ લેવા માટે, તો પોતાના ખેતર પણ વેચવા પડે ત્યારે પણ એ ત્યારે ભાવ મેળવી શકે છે. પરંતુ આ સરકારનું પેટમાંથી પાણી કેમ નથી હળતું એ હજી સુધી ખબર નથી પડતી. ઇલેક્શન વખતે સરકારના મોટા વાયદાઓ છે, એમને સ્ટેજ ઉપર ચડચડી ભાષણો કર્યા છે. આ સરકાર છે એ ખેડૂતોની સરકાર છે, પરંતુ એવું લાગી રહ્યું છે આ સરકાર ફક્ત અને ફક્ત ખેડૂતોને ગળા દબાવવાની વાત કરી રહી છે. જ્યારે ખેડૂતને પોતાના ભાવ નહીં મળતો ખેડૂતને પોતે સુસાઇડ કરવાનો પણ વારો આવતા હોય છે. મેડમ, જે આનાથી મોટી ઉદાસીનતા શું કહી શકાય. ખૂબ ખૂબ આભાર આપનો અરવિંદજી અમારી સાથે જોડાવા માટે. એટલે હકીકત તો એ છે કે ખેડૂત પર સૌ કોઈ આશ્રિત છે, પરંતુ એ જ જગતનો તાત કહેવાતો ખેડૂત આજે પણ નિરાશ્રિત છે. સવાર 100 ટકામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.